વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકત્રીસ એક્ટિવિટી ફાઈવ વિભાગ એ તેમનો બીજી નાનકડી વાર્તા કકો લાઈક્સ કુકુ કકો ને કુકુ ગમે છે આઈ લીવ ઓન અ નીમ ટ્રી નીમ ટ્રી એટલે કે લીમડાનું ઝાડ લીવ એટલે કે રહેવું હું લીમડાના ઝાડ પર રહું છું કુકોઝ હાઉસ ઇઝ નિયર માય નેમ ટ્રી નિયર એટલે પાસે અથવા નજીક હાઉસ એટલે કે ઘર કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ સ્ટાર્ટ એટલે શરૂ કરવું સિંગિંગ એટલે ગાવું અર્લી એટલે વહેલા ને મોર્નિંગ એટલે કે સવારે હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ વોઇસ એટલે અવાજ ને લાઈક એટલે કે ગમવું કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ ટ્રાઈઝ એટલે પ્રયત્ન કરવો ફોટોગ્રાફ્સ એટલે કે ફોટોગ્રાફ કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે આ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ બિહાઈન્ડ એટલે પાછળ લીવ્સ એટલે કે પાંદડા હાઇડ એટલે કે સંતાડવું અથવા કે સંતાઈ જવું હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું સી સીટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ બુક્સ કે તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે સમટાઈમ્સ સી ટીસ મી ટીસ એટલે કે ચીડવવું અથવા કે ભજવવું સમટાઇમ્સ એટલે કે કોઈક વાર કોઈક વાર તે મને પજવે છે સી ટ્રાયઝ ટુ સીંગ લાઈક મી કે તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે ઇટ ઇઝ ફોન ફોન એટલે કે મજા આવે કે મજા આવે સી લાઇક્સ માય કંપની કે તેને મારી સંગત ગમે છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની નાનકડી એવું આપણને કોયલ અને એક છોકરી વિશેની વાર્તા આપણને આપવામાં આવી છે ત્યારબાદ વિભાગ બી પ્લે ધ મેજિક કકુ ગેમ યોર ટીચર વિલ હેલ્પ યુ કે ખૂબ જ સરસ મજાની નાનકડી એવી રમત આપણને આપવામાં આવી છે તો તેમની ગાઈડલાઈન એટલે કે યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપણને આપવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો ચાલુ શાળા દરમિયાન આપણે આ રમત રમીશું ત્યારબાદ આગળની એક્ટિવિટીનો આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં પાના નંબર બત્રીસ એક્ટિવિટી સિક્સ શંકર ઓફ શિવ શિવનો શંકર એ વિભાગ ખૂબ જ સરસ મજાનું વાર્તા આપણને આપવામાં આવી છે તો તેને સૌ પ્રથમ આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે વાર્તાની સમજૂતી મેળવીશું સ્પેલિંગ સાયન્ટિસ્ટ એસ સી આઈ ઇ એન ટી આઈ એસ ટી સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક મસ્ટાસ યુ એસ ટી એ સી એચ ઇ મસ્ટાસ એટલે મૂછ ટુ પ્રેક્ટિસ ટી ઓ પી આર એ સી ટી આઈ એસ ઇ ટુ પ્રેક્ટિસ એટલો અભ્યાસ કરવો લેબોરેટરી એલ એ બી ઓ આર એ ટી ઓર વાય લેબોરેટરી એટલે પ્રયોગ શાળા ટુ બ્રેક ટી ઓ બી આર ઈ એ કે ટુ બ્રેક એટલે તોડવું રૂલ આર યુ એલ ઇ રૂલ એટલે નિયમ મ્યુઝિક એમ યુ એસ આઈ સી મ્યુઝિક સંગીત મિસ્ટેક એમ આઈ એસ ટી એ કે ઈ મિસ્ટેક એટલે ભૂલ સિંગર એસ આઈ એન જી ઈ આર સિંગર એટલે ગાયક ટુ પ્રિપેર ટી ઓ પી આર ઈ પી એ આર ઈ ટુ પ્રિપેર એટલે બનાવવું અથવા કે તૈયાર કરવું રોબોટ ગુસ્સે થવું ત્યારબાદ બીજા વિભાગનું વાંચન કરીશું એક્સપ્રિમેન્ટ ઇક્સ પી આર આઈ એમ ઈ એન ટી એક્સપ્રિમેન્ટ એટલે પ્રયોગ કુક સી ડબલ ઓ કે કુક એટલે રસોઈ ટુ રિટર્ન ટી ઓ આર ઈ ટીયુઆર ટુ રિટર્ન એટલે પાછા ફરવું યુનિક યુ એન આઈ ક્યુ યુ યુનિક એટલે અજોડ અથવા અનન્ય ટુ ચેક ટી ઓ સી એચ ઇ સી કે ટુ ચેક એટલે તપાસવું ઇન્ટરેસ્ટ આઈ એન ટી ઈ આર ઇ એસ ટી ઇન્ટરેસ્ટ એટલે રસ લિવિંગ એલ આઈ વીઆઈ એનજી લિવિંગ એટલે જીવતું ત્યારબાદ એન્સાઇક્લોપીડિયા ઈ એન સી વાય સી એલ ઓ પી એ ઈડીઆઈ એટલે કે જ્ઞાન કોષ ત્યારબાદ આગળ જોઈશું ઇન્ફોર્મેશન આઈ એન એફ ઓર એમ એ ટીઆઈ એન ફરીવાર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન આઈ એન એફ ઓર એમ એ ટીઆઈન ઇન્ફોર્મેશન એટલે માહિતી ટેમ્પરેચર ટી ઈ એમ પી આર એ ટી યુ આર ઇમ્પરેચર એટલે કે તાપમાન સ્પેશલ એસ પી સી આઈ એલ સ્પેશિયલ એટલે કે ખાસ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વ્યવસ્થિત રીતે અંગ્રેજીની નોટબુકની અંદર ત્રણ ખાના દોરીને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આ પ્રમાણે લખીને તૈયાર કરવાનું રહેશે ત્યારબાદ હવે આપણે સમજૂતી મેળવીશું એટલે કે શિવનો શંકર કરીશું શંકર ઓફ શિવ એટલે કે શિવનો શંકર મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર ડિયર એટલે પ્રિય ફ્રેન્ડ એટલે મિત્ર શંકર એટલે કે શંકર એટલે કે જે તેમનું નામ છે કે તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે ધે લીવ એન્ડ વર્ક ટુગેધર લીવ એટલે રહેવું વર્ક એટલે કામ કરવું અને ટુગેધર એટલે કે સાથે કે તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે લુક એટ ધેર ફોટોગ્રાફ્સ લુક એટલે જુઓ ફોટોગ્રાફ્સ એટલે કે ફોટોગ્રાફ્સ કે તેમના ફોટોગ્રાફ જુઓ ધ મેન વિથ મસ્ટાસ ઇઝ શિવ કે મૂચ વાળો માણસ શિવ હેઝ અ એન્ડ શંકર હેઝ નોટ કે હા શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી એટલે કે આ વ્યક્તિ શિવ વસાવડા છે ત્યારબાદ આગળ જોઈશું આગળના પેરેગ્રાફની આપણે ચર્ચા કરીશું શિવ ગેટ્સઅપ અર્લી ઇન ધ મોર્નિંગ ગેટ્સ અપ એટલે ઉઠી જવું અથવા કે ઉઠવું અર્લી એટલે વહેલા મોર્નિંગ એટલે કે સવારે શિવ વહેલી સવારે ઊઠે છે હી પ્રેક્ટિસ હી પ્રેક્ટિસ યોગા ફોર એન ઓવર યોગા એટલે કે યોગ પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ એન અવર એટલે કે એક કલાક તે એક કલાક યોગ કરે છે શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા કે શંકર યોગ કરતો નથી હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર સી બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો તે સી માટે ચા અને નાસ્તો બનાવે છે શંકર ડઝ નોટ ટેક ટી કોફી ઓર અ બ્રેકફાસ્ટ કે શંકર ચા કોફી અથવા નાસ્તો લેતો નથી ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું અરાઉં ટેન એ એમ ધે લીવ ધેર હાઉસ લીવ એટલે કે નીકળવું હાઉસ એટલે કે ઘર સવારે લગભગ દસ વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે ધે ગો ટુ ધ લેબોરેટરી લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા કે તેઓ પ્રયોગશાળામાં જાય છે ઇટ ઇઝ ફિફ્ટીન કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ કે તે તેમના ઘરથી પંદર કિલોમીટર દૂર છે શંકર ડ્રાઈવ ધ કાર ડ્રાઈવ્સ એટલે કે હંકારવું કાર એટલે મોટર ગાડી કે શંકર કાર ચલાવે છે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ બ્રેક એટલે તોડવું ટ્રાફિક રૂલ્સ એટલે કે ટ્રાફિકના નિયમો તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી શિવ લાઇક્સ મ્યુઝિક કે મ્યુઝિક એટલે સંગીત શિવને સંગીત ગમે છે હી સેઝ તે કહે છે પ્લે વૈષ્ણવ જંતો તેને રે કહીએ કે તે કહે છે કે વૈષ્ણવ જંતો તેને રે કહીએ એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ અને શંકર ગાવાનું શરૂ કરે છે હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક ટુ ગેધર એટલે મિસ્ટેક એટલે કે ભૂલ તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે હી ઇઝ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર ટુ ટુ એટલે કે પણ ગુડ એટલે સારો ડ્રાઈવર એટલે ડ્રાઈવર અને સિંગર એટલે કે ગાયક કલાકાર તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે ત્યારબાદ આગળ જોઈશું ઇન ધ લેબોરેટરી ઇન ધ લેબોરેટરી પ્રયોગશાળામાં શિવ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ રોબોટ એટલે કે યંત્ર માનવ પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે પ્લે એટલે કે રમત રમો સ્ટડી એટલે કે અભ્યાસ કરવો ચિલ્ડ્રન એટલે કે બાળકોને હેલ્પ એટલે કે મદદરૂપ થવું કે બાળકો તે યંત્ર બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે ઇટ વિલ નેવર બી એન્ગ્રી વિથ ધેમ એંગ્રી એટલે કે ગુસ્સે થવું કે તે કદી તેમના પર ગુસ્સે કરશે નહીં અથવા કે ગુસ્સે થશે નહીં શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે હી ઇઝ અ ગુડ હેલ્પર કે તે એક સારો મદદનીશ છે હેલ્પર એટલે કે મદદનીશ કે તે એક સારો મદદનીશ છે હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ કે તે શિવ માટે બપોરનું ભજન પણ બનાવે છે શંકર ઇઝ અ ગુડ કુક ટુ સારો રસોયો પણ છે ખૂબ જ સરસ કરીશું આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું ધે રિટર્ન હોમ અરાઉન્ડ ફાઈવ થર્ટી પીએમ અરાઉન્ડ એટલે કે લગભગ રિટર્ન એટલે કે પાછા ફરવું કે તેઓ સાંજે લગભગ પાંચ ત્રીસ વાગે ઘરે પાછા આવે છે

બોલ એટ વન સિક્સટી કિલોમીટર સ્પીડ શિવ કહે છે કે કલાકના એકસો સાહીઠ કિલોમીટરની ઝડપે બોલિંગ કર એન્ડ ધેર હી ઇઝ અને શંકર તેમ કરે છે જો કેટલું સરસ મજાનું વાક્ય આપણને વિદ્યાર્થી મિત્રો આપણને આપવામાં આવ્યું છે કે શંકર એક અજોડ ક્રિકેટર છે શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે શિવ કહે છે કે કલાકના એકસો સાહીઠ કિલોમીટરની ઝડપે બોલિંગ કર અને શંકર તેમ કરે છે ત્યારબાદ આગળ જોઈશું શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે હી ઇઝ ધ વિકેટકીપર એટ ધ સેમ ટાઈમ અને તે વિકેટકીપર પણ છે જો કેટલો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું આફ્ટર ડિનર શિવ ચેક્સ સ કે આફ્ટર એટલે કે પછી કે રાતના ભોજન પછી શિવ તેની ઇમેલ તપાસે છે હી ઓલ્સો રાઈટ્સ અ બ્લોગ અબાઉટ હીઝ ડે અને તે તેના દિવસ એટલે કે કામ વિશે બ્લોગ પણ લખે છે એટલે કે આખા દિવસમાં આખા દિવસ દરમિયાન જે પ્રવૃત્તિ કરવામાં આવી હોય એ તે તેમની નોંધ કરે છે તો તેને બ્લોગ કહેવામાં આવે છે શંકર ડોઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ ઇન્ટરેસ્ટ એટલે કે રસ લેવો કે શંકર તેમાં રસ લેતો નથી હી સીટ્સ નિયર હિમ કે તે તેને શિવની પાસે બેસે છે શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન સાયક્લોપીડિયા એટલે કે શંકર એક જીવંત જ્ઞાનકોષ દેવો છે ઇન સાયક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોષ કે શંકર એક જીવંત જ્ઞાનકોષ દેવો છે હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન ઓલ એટલે બધું અને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી રેડી એટલે કે તૈયાર કે તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે ત્યારબાદ આગળના પેરેગ્રાફ જોઈશું ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું ટુ બેડ અરાઉન્ડ ઇલેવન ઓ ક્લોક શિવ રાતના લગભગ અગિયાર વાગ્યે સુવા જાય છે હી says ટુ શંકર સેઝ એટલે કે કહેવું તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ ટ્વેન્ટી ફોર અંશ સેલ્સિયસ કે ઉરડાનું તાપમાન ચોવીસ સેલ્સિયસ પર ગોઠવ સેટ ઇટ ટુ ડિગ્રીઝ હાય રેટ થ્રી એમ સવારે ત્રણ વાગ્યે બે અંશ વધારજે એન્ડ વેકઅપ મીઅપ એટ ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ વેકઅપ એટલે કે જગાડવું ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે સાડા પાંચ વાગ્યે અને મને સવારે પાંચ ત્રીસ એટલે કે સાડા પાંચ વાગ્યે જગાડજે ત્યારબાદ છેલ્લા પેરેગ્રાફની આપણે ચર્ચા કરીશું ડ શંકર ગો ટુ બેડ કે શું શંકર ઊંઘે છે નો ડિયર ફ્રેન્ડ્સ કે ના પ્રિય મિત્રો હી ડઝ નોટ નીડ સ્લીપ કે તે ઊંઘતો નથી હી સીટ્સ ઇન ઇઝ સ્પેશિયલ ચેર સ્પેશિયલ ચેર એટલે કે ખાસ પ્રકારની ખુરશી કે તે તેની ખાસ ખુરશીમાં બેસે છે હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિ સ્ટોમક સ્ટોમક એટલે કે પેટ કે તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ અને સોકિટમાં તે નાખે છે અને તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં જે શંકર તરીકે જે શંકર તરીકે જે આપણને અહીં વાર્તામાં આપવામાં આવ્યો છે તે શંકર કોણ છે યંત્ર માનવ એટલે કે યંત્ર માનવ એટલે કે એક રોબોટની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ વાર્તાનું વાંચન કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે વંદે માતરમ જય હિન્દ જય ભારત